चिराग पटेल, निर्माण न्यूज़, डाकोर। મહેમદાવાદના કનીશ પાટિયા પાસે રણછોડરાય અન્ન ક્ષેત્ર તથા રણછોડરાય વિશ્રામ ગૃહ ટ્રસ્ટ આવેલ છે। આ સંસ્થા છેલ્લા 45 વર્ષથી ડાકોર જતા યાત્રિકોને ભોજન, ચા, નાસ્તો અને વિશ્રામની સેવા વિનામૂલ્યે પૂરી પાડે છે, જેમાં મધુરમ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ તરફથી 11 થી લઈને હોળી પૂર્ણિમા સુધીના 5 દિવસો દરમિયાન તમામ યાત્રિકો માટેનું ચા, નાસ્તો અને મિષ્ટાન સાથેના ભોજનનો ખર્ચો ઉઠાવવામાં આવે છે। ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હરીશ ભાઈ પાઠક દ્વારા પોતાના હાથે યાત્રિકોને ભોજન પીરસવામાં આવે છે। અમદાવાદથી આવતા હજારો પદયાત્રિકો આ મહાભંડારાનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરે છે। આપણે અહીંયા सवार सांज मोड़ी रात सुधी पूर्ण भोजन साथ भोजन नो आप जानी आश्चर्य थशे कि सवारे 10 वागे चालू थाय रातना 1.5 वाग्या सुधी पण चाले छे। अत्यारे आप ज्यारे अहीं पधार्या इंटरव्यू लेवा ने जोवा माटे त्यारे पण आजे तीजो दिवस छे। आम तो अमदावादथी निकळनारा पदयात्रियो मोटा भागेथी पसार थई जाय 2 दिवसमां। आपणे 11 दर 11 उद्घाटन करीए छीए। અત્યારે કનીજ પાટિયા રણછોડરાય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે હું અહીં બેઠો છું અને હજુ પદયાત્રીઓ જમી રહ્યા છે। આ સંસ્થાની સ્થાપનામાં આશરે 45 વર્ષ થયા, પણ કાયમી અંશેત્ર 7 વર્ષથી ચાલે છે અને પૂર્ણિમા નિમિત્તે એકાદશીથી પૂનમ એટલે 5 દિવસ આ ભાગડી પૂનમ મધુરમ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ વતીથી આપવામાં આવે છે અને એ સિવાયના જે દિવસો હોય એ આપણા ટ્રસ્ટ વતીથી ચલાવવામાં આવે છે। સવારે 7 વાગે ગાંઠિયા અને ચા, 11 વાગ્યા પછી પાકું ભોજન, ચોખા ઘીની મીઠાઈ, દાળ ભાત પોળી શાક છાશ ડાઇનિંગ ટેબલ ઉપર જમવાની સુવિધા સાથે આપેલ છે। ટોયલેટ બાથરૂમ અતિ આધુનિક છે, પાણીની સુવિધા છે, ગટરની સુવિધા છે અને સંપૂર્ણ સુવિધા સાથેનું આ ટ્રસ્ટ વિશ્રામગૃહ આવેલ છે। સૌના સાથથી સૌના વિકાસથી ચાલે છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજ્યના રાજકારણમાં પણ ગરમાવો આવી રહ્યો છે, તો વડી હાલ નરેશ પટેલ